જિલ્લામાં પણ વરસાદ આફત સ્વરૂપે વરસ્યો છે। વરસાદ સમગ્ર આણંદ જિલ્લાને બાનમાં લીધું છે અને તેમાં પણ સૌથી વધારે વરસાદ જો ક્યાંય થયો હોય તો તે બોરસદ છે। બોરસદમાં 12 ઇંચથી વધારે વરસાદ વરસતા સીસવા ગામ બેટમાં ફેરવાયું હતું। બોરસદ તાલુકામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સમગ્ર બોરસદ તાલુકો પાણી પાણી થઈ ગયો છે। વરસાદે સીસવા ગામના લોકોનો આશરો પણ છીનવી લીધો તો અહીં અંદાજે 300થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો વરસાદના કારણે આણંદ જિલ્લાના 300થી વધારે ગામ પ્રભાવિત થયા છે, જેમાં સૌથી વધારે સીસવા ગામમાં અસર થઈ છે। ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે તો હાલ એનડીઆરએફની ટીમ પણ કામમાં લાગી ચૂકી છે। સીસવા ગામની સ્થિતિ વર્ણવી શકાય તેમ નથી। 12 ઇંચ વરસાદ બાદ બોરસદનું તળાવ ઓવરફ્લો થઈ ચૂક્યું છે અને સીસવા ગામમાં પાણીનો ભરાવો થઈ ગયો છે। સીસવા ગામ સમુદ્રમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાઈ ગયા છે। તો ગામમાં ક્યાંક ડેમ સમા તો ક્યાંક છાતી સમા પાણી પણ ભરાયા છે। સીસવા ગામનું એક પણ મકાન એવું બાકી નથી રહ્યું જ્યાં પાણી નહીં ભરાયા હોય। લોકો પાસે 2 દિવસની ખાવા માટે અનાજ નથી, ખૂબ જ વધારે સ્થિતિ કથળી રહી છે। જોકે શનિવારે બીજા દિવસે પણ ગામમાં 15 થી 18 ફૂટ જેટલું પાણી ભરાયું હતું। ગામ લોકોએ પોતાના ઘરમાં પણ નથી જઈ શકતા, તો લોકો ઘર વખરી છોડી જીવ બચાવવા માટે આમ તો ભાગી રહ્યા છે, તો કેટલાક લોકો જરૂરી સામાનને પોતાની સાથે લઈ પોતાનો આશરો છોડી અને નીકળી ચૂક્યા છે। બોરસદમાં આગ ફાટ્યા છે તો સીસવા ગામ બેટમાં ફેરવાયું છે। બોરસદમાં 12 ઇંચ વરસાદ પડતા જ આસપાસના ગામડાઓમાં પાણી સીસવા ગામમાં ભરાઈ ચૂક્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રએ ફાંસની સફાઈ ન કરતા પાણી ગામમાં ફરી વળ્યું છે। તો જો કે તંત્રએ કાંસ સાફ કર્યો હોત તો કાંસ મારફતે સમુદ્ર સુધી પાણી વહી ચૂક્યું હોત। કલેક્ટર YM દક્ષિણી અને ધારાસભ્ય રાજેન્દ્ર પરમારે સીસવા ગામ પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટર સ્થળાંતર કરાયેલા લોકોની મુલાકાત લીધી હતી। અસરગ્રસ્ત લોકો માટે કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા પણ તેમણે કરી અને કલેક્ટરે સરપંચ અને ગામ લોકોની મુલાકાત લીધી હતી। તો આણંદ ગામ સમુદ્રમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। આણંદમાં ખૂબ જ વધારે વરસાદ પડ્યો, 12 ઇંચથી વધારે વરસાદ પડતા ત્યાંના એક ગામમાં પણ ખૂબ વધારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો આણંદ જિલ્લામાં વરસાદ આફત સ્વરૂપે વરસ્યો છે। વરસાદે સમગ્ર આણંદ જિલ્લાને બાનમાં લીધું છે અને સૌથી વધારે જો વરસાદ ક્યાંય થયો હોય તો તે બોરસદ છે।